સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલાડિયા મેરી જોન્સ બાઇબલ વોકની 50 વર્ષની આશીર્વાદિત ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલાડિયા ગામે મેરી જોન્સ બાઇબલ વોક કાર્યક્રમ, જે બાઇબલ સોસાયટી અમદાવાદ અને સાબરકાંઠા અરવલ્લી મંડળીઓ દ્વારા આયોજિત ગુજરાત ડાયોસિસ માર્ગદર્શન હેઠળ લુસાડિયાથી મારુતિ અને બાઇક રેલી સાથે નીકળી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દંતોડ મુકામે આગમન થયું. દંતોડથી પગપારા બિલાડિયાના CNI સર્ચમાં આવેલ આ 50 વર્ષની ઉજવણી બાઇબલ સોસાયટીની વિશ્વભરમાં શરૂઆત એક નાની સુકરી મેરી જોન્સની પ્રેરણાથી થઈ. બાઇબલ રૂપી પ્રભુનું વચન દરેક વ્યક્તિના હાથમાં તેની ભાષામાં પ્રાપ્ત થાય તેવું આ મહાન કાર્ય દ્વારા આજે વિશ્વમાં મોટાભાગના લોકોના હાથમાં તેમની ભાષામાં છે એની ઉજવણી આ વિસ્તારની મંડળીઓ આજ કરેલ છે. મેરી 40 કિલોમીટર ચાલીને બાલા ગામે બાઇબલ મેળવવા ગઈ તેની યાદમાં ખ્રિસ્તી ધર્મના અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ સભાના રૂપમાં ફેરવાઈ પ્રભુનો આભાર માની આ ઉત્તમ તકને પ્રભુને અર્પી છે. બિશપ ઓફ ગુજરાત બાઇબલ સોસાયટી સેક્રેટરી એક્સ બિશનની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો. લલિત ડામોર, જેડેશ ટીવી, વિજયનગર. તરીકે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્ઝિલરી તરીકે આજે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે સાબરકાંઠા વિસ્તારમાં અમે લુસડિયાથી બિલડિયા સુધીના માર્ગમાં બાઇબલ વોક રેલી, મેરી જોન્સ બાઇબલ વોક રેલી એ અમે કરી છે અને આ સમાજ, આ ખ્રિસ્તી સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ભાગીદાર બન્યા છે. અમારો ધ્યેય એ છે કે મેરી જોન્સ કે જે 200 વર્ષ પહેલાં 40 કિલોમીટર ચાલી હતી ઉત્તર વેલ્સમાં ઇંગ્લેન્ડની અંદર બાઇબલ ગ્રંથ પ્રાપ્ત કરવાને માટે, અને આજે એ જ વાતનું સ્મરણ કરતાં અમે 40 કિલોમીટર જેટલું અંતર વાહનોમાં ને ચાલીને અમે કાપ્યું છે અને આ બિલડિયા પ્રભુ મંદિરમાં અમે આવેલા છે કે જેથી કરીને આ બાઇબલ સેલિબ્રેશનની ઉજવણી થાય અને લોકો બાઇબલ ધર્મગ્રંથ વિશે જાગૃત થાય અને વધુ ને વધુ વાંચે અને પરમેશ્વર પિતાની ઓળખ પ્રાપ્ત કરે. અને અમારી સર્વ શુભેચ્છા છે કે ખ્રિસ્તી સમાજ માટે કે તેઓ આગળ વધે અને વૃદ્ધિ પામે એ જ અમારી પ્રાર્થના. ઓકે, ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્ઝિલરી તેની સેવાયાત્રાના 50 વર્ષ પૂરા કરી રહી છે ત્યારે સમસ્ત ખ્રિસ્તી સમાજ આનંદ અને ઉલ્લાસ સાથે તેની ઉજવણી કરવાને માટે અત્રે લુસડિયાથી પદયાત્રા કરીને અહીંયા બિલડિયા સુધી આવીને ઈશ્વરનો આભાર માનવાને માટે એકત્રિત થઈ છે. બાઇબલ એ જીવંત ઈશ્વરનું વચન છે અને એ વચનો લોકોના જીવનોને બદલી શકે છે, આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા અને ચોક્કસતા આપે છે. તેના માટે ઈશ્વરનો આભાર માનવા માટે અત્રે અહીંયા અમે ઉપસ્થિત.